પર્યાવરણ એટલે કે આસપાસમાં આજે વનપરી પાઠ ભણવાનો છે. તમને બધાને એવું થશે કે આ વનપરી શું છે, તો કે વનની પરી એટલે કે કેપ્ટન કેપ્ટન રમવાનું છે. આપણે અહીંયા જે રમતા હોય ને કે કેપ્ટન જે કહે એને અડવા જવાનું, એમ વનપરીમાં વનપરી કહે ને એને અડવા જવાનું છે. જુઓ આ પાઠ બે છે અને ઘણા બધા બાળકો છે એ બગીચામાં ગયા છે, ત્યાં સંતા કુકડી રમ્યા, અંતાક્ષરી રમ્યા અને બધી બહુ મજા કરી. પછી હવે બાળકો વિચારે છે કે વનપરી એ આપણે રમત રમવી છે અને બાળકો છે એ વનપરી રમત રમવાનું વિચારે છે. એટલે વનપરીએ કીધું કે ગલગોટાને અડિયાઓ તો આ અમુ છે એ ગલગોટાને પકડે છે. તો આ ચોપડીમાં આપણે ભણીએ એના કરતાં જુઓ આ આપણી શાળાનો બગીચો છે કેટલો સરસ છે. જુઓ અહીંયા આપણે બગીચામાં જ ભણીએ, તમને એવું લાગે જો આ આપણી શાળાનો બગીચો છે, આ કેટલી મજા આવે. આમ તો જો કેટલા સરસ ફૂલ છે બાળકો, અને આવો અંદર જો બતાવું કેટલા બધા ઝાડ છે. આપણી શાળાનો બગીચો છે અને બગીચાની અંદર આપણી સ્કૂલની મોટામાં મોટી ખાસિયત એ છે કે શાળાની અંદર વચ્ચે બગીચો છે અને બગીચાની વચ્ચોવચ્ચ પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી છે. જો દેખાય છે ને બધાને લાઇબ્રેરી, આપણે આજે આ બગીચાની વાત કરવાના છીએ. જો તો આપણે ભણીએ પણ આ તમને રિયલ ભણવાની બહુ જ મજા આવશે. આ વાત આવે છે કે માઇકલ છે એ મહેંદીના છોડને અડકે છે, તો આ મહેંદીનો જે છોડ છે એ આપણી આખી વિદ્યાલયમાં આવી રીતના મહેંદીની આખી વાડ છે અને આ મહેંદીનો છોડ છે. જુઓ આ મહેંદી જનરલી બધા છે એ માથામાં વાટીને નાખતા હોય અથવા તો આપણે વ્રત રહ્યા હોય મોડા વ્રત ત્યારે પણ આપણે હાથમાં મૂકીએ એ મહેંદી છે. એ આખી વિદ્યાલયમાં તમે જ્યાં જુઓ ત્યાં મહેંદીની વાડ આવેલી છે. તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે જો આ સાઈડ પણ તમને દેખાશે, તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે આપણે બગીચામાં ફરવા નીકળશું. કેટલો સરસ આપણી સ્કૂલનો બગીચો છે. જો બાળકો આપણે પાઠમાં ભણવાનું છે કે દરેક વનસ્પતિના આકાર, પદ, એના રંગ, એના ફૂલ, એના ફળ એ બધું જુદું જુદું હોય છે. જો આપણે અત્યારે આને આ પાંદડાને આપણે જોશું તો આ પાંદડાનો આકાર સાવ જુદો છે, લાંબા છે આ પાંદડા અને એનો કલર પણ સરસ જુદો છે. જુઓ આ વનસ્પતિને તમે જુઓ તો એનો પાન છે એનો આકાર પણ જુદો છે, એની કિનાર પણ જુદી છે. જોઈએ આમાં ખડબચડી કિનાર છે. હા તો દરેકના પાન જોશું. જો આ કરંજ છે, આ કરંજ છે, આ છે ને આનું દાંતણ તમારે દરરોજ કરવું જોઈએ તો તમારા દાંત છે એકદમ તંદુરસ્ત રહે. આના પાન મોટા છે. તમે કોઈ પણ વનસ્પતિ, આટલી બધી વનસ્પતિ છે આપણા બગીચામાં, ગમે તે વનસ્પતિ લ્યો, જો આ પાંદડાના વચ્ચે લીટા તાઈણા હોય ને એવું લાગે હે ને. જો એ ગ્રીન છે, પછી આમાં છે વધારે પીળાસવાળું, એવું જ પાંદડું છે પણ એ થોડુંક પીળાસવાળું પાંદડું છે. અને આ પાંદડા તો જુઓ કેટલા મોટા મોટા પાન છે, તો એનો આકાર અને એનું કદ એનો કલર જુદો જ છે. આ છે પીપળો, પારસ પીપળો. આપણે આગળ પણ પાઠમાં મેં તમને બતાવ્યું હતું આ પારસ પીપળો છે. આના પાન પણ તમે જુઓ એની કિનારી જુઓ, આ પાનમાં ચાંચ છે. જોયું તમે અહીંયા આ જે આ લાંબુ છે ને એ ચાંચ છે. જોયું જો આપણે ચોપડીમાં પણ આ બધા પાન આપેલા છે અને દરેક પાનનો આકાર, એનો કલર અને એની કિનારી આ બધું જુદું જુદું છે, જે આપણે આપણા બગીચાનું પણ જોયું. આપણને પ્રાઉડ ફીલ થાય ને કે આપણી સ્કૂલનો બગીચો કેટલો સરસ છે. આ પાન માટેનું કાવ્ય લખેલું છે, એને ફરતે આ ફ્રેમ કરેલી છે. આ ફ્રેમમાં તમારે કલર પૂરવાનો છે, ક્યાંક ઘાટો લીલો પૂરાય, ક્યાંક આછો લીલો પોપટી એવો કલર તમારે આમાં પૂરવાનો છે. પાંદડા છે એ જુદા જુદા આકારના, રંગના, કલરના હોય છે, નોખા નોખા, નાના હોય, મોટા હોય. અને પાન ઉપર ઝાકળનું બિંદુ પડેલું હોય ને તો આંસુ જેવું લાગે છે, જાણે પતંગિયા માટે આ પાંદડા બન્યા હોય એવું પણ આ કવિની કલ્પના છે. કવિ છે રશ્મિકા પટેલ, એની બધી કલ્પના આમાં લખેલી છે. પાંદડાને ક્યાંક રૂવાટી હોય છે, ક્યાંક એવું લાગે રૂછા રૂછા જેવું હોય છે. હા એટલે જુદી જુદી આમાં એની કલ્પના છે અને આ કાવ્ય લખેલું છે. તમારે આ કાવ્યને ફરતે જે ફ્રેમ છે એને જુદા જુદા રંગ પૂરવાના છે. હવે આપણે આમાં જોઈએ
આ પાંદડાથી બધું જુદું જુદું બનાવેલું છે. જો આમાં હાથી ભાઈ બનાવેલા છે, જોયો તો હાથીની સૂંઢ બની છે, આ એના બે પાંદડા એટલે કાન કરી નાખ્યા છે. અહીંયા ઉંદર મામા બનાવેલા છે, મોટું પાંદડું મૂકી દીધું, પાછળ આમ ડાળખી જેવું મૂકી દીધું અને આવી રીતે પાંદડની ગોઠવણ કરીને ઉંદર મામા. અને આ જે છે એક પંખી બનાવેલું છે. તો તમે પણ ઘરે આવી રીતે તમે કોઈ પણ આકાર શેપ, આમાં ત્રણ જ આપેલા છે, તમે તમારી કલ્પના પ્રમાણે કોઈ પણ આકાર કરી શકો. છાપ કેવી રીતે પાડવી, પાંદડાની છાપ પણ પાડી શકીએ અને આ થડની પણ છાપ આપણે પાડી શકીએ. એ છાપ અત્યારે મારે પાડીને તમને નથી બતાવી, કારણ કે તમે ઘરની બહાર નીકળો, અત્યારે કોરોના કાળમાં તમારે ઘરની બહાર નીકળવાનું નથી, એટલા માટે આ છાપ જ્યારે તમે પાછા આવશો શાળામાં ત્યારે આપણે ભણવાના છીએ. એમાં એવું છે કે ગમે તે પાંદડું કદાચ તમારા ઘર પાસે જ હોય અથવા તો ફળિયામાં ક્યાંય પાંદડું તમને મળી જાય તો નીચે રાખી ઉપર કાગળ મૂકીને કલર કરી નાખો તો ચાલે, અને આને થડ ઉપર કાગળ મૂકી અને કલર કરી નાખ્યો છે. પણ આ તમે જ્યારે શાળામાં આવશો ત્યારે આપણે પ્રેક્ટિકલ કરશું. હવે આ ચિત્રમાં છે ને, જો આ પાંદડા જે છે ને, ફૂલ છે, પાંદડા છે, એવા ડિઝાઇનવાળા કપડાં અહીંયા આપેલા છે. માની લો કે આ છે પોસ્ટર છે, હા ફોટો ફ્રેમ છે, તો એમાં પણ કમળ આપેલું છે અને કમળનું પાન આપેલું છે, એટલે આ બાળકે પણ પહેરેલા છે એમાં એવી ડિઝાઇન છે. આ પડદો છે બરાબર, આ જે બેડશીટ છે એમાં પણ હાથીની ડિઝાઇન અને પાંદડાની ડિઝાઇન છે. એટલે તમારે તમારા ઘરમાં આ તકિયામાં પણ એવી વેલની ડિઝાઇન છે, તમારે તમારા ઘરમાં ગોતવાનું છે કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ પાંદડા વેલા અને ફૂલની ડિઝાઇનવાળું. જો બાળકો, આ આપણી શાળાનો બગીચો છે અને બગીચામાં શું શું હોય એવો તમારે પ્રશ્ન પણ આવે છે કે બગીચામાં શું શું હોય, તો કે આ બેન્ચ છે, જો આ બાકડો છે, આ એક ખાલી બાકડો છે એવું નથી, અહીંયા ચારેય બાજુ બાકડા છે, અહીંયા પણ એક બેન્ચ પડેલી છે. બગીચામાં શું શું હોય, તો કે બાકડા હોય, પછી જો આ મોટા બધા ઝાડવા છે, મોટા ઝાડવા છે, નાના નાના ઝાડ છે, અને ફૂલ છે. જો અહીંયા તમને ફૂલ બતાવું, જુદા જુદા કલરના ફૂલ છે બરાબર, અને ફ્રૂટ પણ હોય. હવે આ નળ છે, નળમાં પાણી તો પાવું પડે ને, આપણે દરેક છોડને પાણી પાવું પડે, તો આ નળ છે અને નળમાં પાઇપ લગાવેલો છે. આ પાઇપ દ્વારા બધા જ જેટલા ઝાડવા છે એ બધાને પાણી પીવડાવવામાં આવે છે. વનસ્પતિના ભાગ આપણે ભણવા છે, એમાં સૌથી પહેલાં મૂળ છે. જુઓ આ મૂળિયું છે, સેજ માટી ખસેડી અને મૂળ બતાવવા માટે તમને ટ્રાય કરી છે, પણ તમારે કોઈ માટી ખસેડીને એકે વૃક્ષનું મૂળિયું નથી જોવાનું, નહીં તો એ પડી જાય, ત્યાં ચોમાસાની સિઝન છે એટલા માટે. પછી છે આ પ્રકાંડ, જો આ પ્રકાંડ છે, અને પર્ણ, આ એના પાન છે, પછી આ એના ફૂલ છે, અને ફળ બરાબર. હજી આમાં તમને ફળ આવેલું એકાદ વૃક્ષ પણ બતાવું. આ બોરસલી છે, અને બોરસલીમાં એ ફ્રૂટ આવેલું છે. વનસ્પતિમાં જુદી જુદી બધામાં વિવિધતા જોવા મળે છે. જો તમને કેમેરો ત્યાં સ્ટીલ એટલા માટે રાખ્યો છે કે તમને કમ્પેરેટિવલી ખબર પડે. જો આ જે છે ને ઝાડ, એ પાતળું, જો એનું આ પ્રકાંડ છે એ પાતળું છે, જોયું, બધામાં વિવિધતા જોવા મળશે. પછી આ જે ઝાડ છે એમાં સેજ જાડું છે, અહીંયા આ જે ઝાડ છે એ એના કરતાં પણ સેજ જાડું છે. પછી અહીંયા જે તમને આ વાડ કરેલી દેખાય છે એ તમને જુદી જ પ્રકારનું દેખાય છે, આખે આખા એની ડાળીઓ પણ ગ્રીન જ છે, જુઓ. અને સામે ઓલો પીપળો છે, તો એ પીપળો કેવડો મોટો છે, જુઓ, આમ નીચેથી છેક ઉપર તમે નજર કરો તો કેવડો મોટો પીપળો છે. એટલે વનસ્પતિ છે એ આકાર, ઊંચાઈ, કદ, પર્ણ, ફળ અને ફૂલ બધી રીતે વિવિધ હોય છે, બધામાં વિવિધતા જોવા મળે છે. જુઓ, પાનને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે, એવો તમારે એક પ્રશ્ન છે. આપણા ઘરમાં રસોડું હોય છે ને, તો એ રસોડામાં કોણ હોય, મમ્મી હોય તો રસોઈ કરે, પણ વનસ્પતિમાં તો કોણ રસોઈ બનાવે, તો આ જે વનસ્પતિના પાન છે, જુઓ, દરેકે દરેક વનસ્પતિમાં એનું જે પાંદડું છે ને એ રસોઈ બનાવે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં
દરેકે દરેક પાન છે એ વનસ્પતિ માટે રસોઈ બનાવે છે. જુઓ બાળકો, આપણે છોડનો અભ્યાસ કરવાનો છે. છોડ એટલે કે નાનકડો હોય, આ બધા છોડવા છે. જો આ પણ છોડ છે, આ પણ છોડ છે, આ જે ઘણા બધા ફ્લાવર્સ છે એ પણ છોડ જ છે. પછી છે આપણે ભણવાનું છે ક્ષુપ. તો ક્ષુપ આ છે, એટલે એ છોડ કરતાં મોટા હોય, થોડાક મોટા હોય. આ ક્ષુપ છે, આ છોડ છે, આ ક્ષુપ છે. અને પાછળ જે દેખાય છે મોટો બધો વડલો, જો અહીંથી કદાચ તમને દેખાશે, બહાર અહીંયા આવીને બતાવીએ. આ જે છે એ પીપળો, તો એ વૃક્ષ છે. એટલે વૃક્ષ છે એ મોટા હોય, ખૂબ મોટા હોય. ક્ષુપ છે એ એના કરતાં થોડા નાના હોય, અને છોડ છે એના કરતાં પણ નાના હોય. પછી આપણે વેલા પણ ભણવાના છે. જો આ પણ વેલ છે, બોગન વેલ, અને એ અહીંથી એનું મૂળિયું છે ત્યાંથી તો અહીંયા છે ઉપર ચડાવી છે કમાન. એમાં જો ફ્લાવરિંગ કેટલું મસ્ત છે. આ બાજુથી પણ એક વેલ ચડે છે, એ બોગન વેલ છે, અને એ સફેદ ફૂલવાળી છે. સફેદ અને આ ગુલાબીનું કોમ્બિનેશન થાય, કેટલું સરસ લાગે. આ આપણો જ બગીચો છે, આપણી શાળાનો જ બગીચો છે, કેટલો સરસ છે.